ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે કાવાળો પપ્પો બુક્સમાં છે ઈ કરવાનું છે. તો તમે જો આમાં કાવાળા કપ્પામાં આપણે અ પછી આ આવે સ્વરમાં, એમ કાવાળા શબ્દો પછી કક્કો, એ રીતે ઉપર અહીંયા બુક્સમાં તમારા પેજ નંબર 8 ઉપર આપેલું છે. જો એમાં ગાયનું ચિત્ર છે, ફાનસનું, પછી આપણે માળા કરતા હોઈ, પછી નાની બહેનોય ફ્રોક પહેરે ને એનું ચિત્ર, એ બધા શબ્દો પેલા છે, એ કાવાળા શબ્દના છે. તો આપણે પહેલા લખશું કાવાળો કક્કો. તો કનેકાનો કા, કનેકાનો કા. તમારે એકવાર એક લાઈન છે એ ડોટ કરેલી જ છે એની ઉપર ઘૂંટવાની, અને બે વાર નીચે લાઈન લખવાની છે. તમને બધા કક્કામાં આ રીતે જ લખવાનું આવશે, બે લાઈન લખવાની અને એકવાર ઘૂંટવાની. એટલે દરેક વખતે તમારે ત્રણ લાઈન લખવાની રહેશે. તો આપણે અહીંયાથી ચાલુ કર્યો, કનેકાનો કા, કનેકાનો ખા, ગનેકાનો ગા, ગનેકાનો ઘા, ચનેકાનો ચા, છનેકાનો છા, જનેકાનો ઝા, ઝનેકાનો ઝા, ટનેકાનો ટા, ઠનેકાનો ઠા, પછી અહીંયા ડનેકાનો ડા. પછી બીજી લાઈન જુઓ, ઢનેકાનો ઢા, ધનેકાનો ણા, ધનેકાનો તા, ઠનેકાનો ઠા, ધનેકાનો દા, ધનેકાનો ધા, નનેકાનો ના, પનેકાનો પા, ફનેકાનો ફા, બનેકાનો બા, બનેકાનો ભા. એના પછીની ત્રીજી લાઈન જુઓ, મથી છે અળ સુધીની. તો મનેકાનો મા, યનેકાનો યા, રનેકાનો રા, લનેકાનો લા, વનેકાનો વા, શનેકાનો શા, શનેકાનો શા. આ શ મીંડાવાળો, પછી શ ફાડ્યો અને શ સસલાનો, શનેકાનો સા, હનેકાનો આ, અડનેકાનો ઓળા. આ આપણે કાવાળો કક્કો જોયો. આ તમારે તમારી બુક્સમાં, પછી આ વિડીયો તમારી પાસે ગમે ત્યારે હોય ત્યારે તમારે ખાસ બીજી ત્રીજી વાર જોઈ અને પાછું જોતું રહેવાનું અને બોલતું રહેવાનું અને જોવાનો પણ વિડીયો, કે આપણે કઈ રીતે કક્કો બોલવાનો છે. પછી એની બાજુના પેજ નંબર 9 જુઓ કે ચિત્ર આપેલા છે, એની નીચે આપણે ઓળખી અને ખાના પૂરવાના છે. એક અક્ષર આપેલો છે, ક આપેલો છે, તો બીજા બે શબ્દ કયા આવશે એ જોવાનું છે. પહેલાં તો ચિત્ર શેનું છે એ જોવાનું, તો કે કબાટનું છે. તો ક લખેલો છે તો હવે અહીંયા શું લખવાનું આવશે, બા અને ટ, ક બા ટ, એ રીતે તમારે શબ્દ બનાવવાનો છે. પછી છે અહીંયા જો કપાસ, કપાસ રૂ જેમાંથી બને એ કપાસ છે, રૂમાં એમાંથી નીકળે. તો અહીંયા આપણે ક લખેલો જોઈ એ રીતે, પછી પા ને સ, ક પા સ. એ જ રીતે બાજુનું ચિત્ર જોવો, એમાં બટેટાનું ચિત્ર છે, પછી વટાણાનું ચિત્ર છે, તો બટાકા અને વટાણા. પછી છે જોવો પલંગ, પલંગ ઉપર આપણે શું પાથરી છે, ચાદર, તો શું છે, ચાદર, અને નીચે છે કાબરનું, તો કાબર. ઊભી લાઈનમાં ચાદર આવશે, આડી લાઈનમાં કાબર. પછી જોવો એની નીચે વહાણનું ચિત્ર છે અને નીચે બાણનું છે. ઊભી લાઈનમાં એ ઉપરથી વહાણ અણ લખેલો છે, બાણ. પછી જોવો એ તલવારનું ચિત્ર છે, ને આ શું છે ખબર છે બધાને, વરસાદ આવે તો શું થાય, વાદળા થાય ને, તો આ વાદળાનું ચિત્ર છે. તો આપણે અહીંયા વચ્ચેના ખાનામાં વા લખેલો છે, તો ત લ, પછી વા લખેલો છે ને ર, ત લ વા ર, એટલે આડી લાઈનમાં અહીંયા તલવાર, ઊભી લાઈનમાં આવશે વાદળ. પછીના ખાનામાં જોવો સારસનું અને સાપનું ચિત્ર છે, તો અહીંયા આવશે સારસ અને સા. હવે તમારે ચિત્ર જોઈને શબ્દ બનાવવાના. દાખલા તરીકે જો આ પાનનું ચિત્ર છે, તો અહીંયા તમારે બે ખાના આપેલા હશે, એમાં તમારે લખવાનું પનેકાનું પા ને ન. પછી શેનું ચિત્ર છે, તમને બધાએ જોયું જ છે અને ખબર જ છે શેનું છે, ધજાનું, તો ધ, જનેકાનું જા, ધજા. આ પણ વસ્તુ તમે જોયેલી છે, આ તમારા ઘરમાં હશે જ. શું છે આ, કાતર, તો કનેકાનું કાતર.
પછી આ તો તમે ખાધેલું પણ હશે બરાબર ને બધા બાળકોએ. શું છે આ? શાકભાજી. કયું શાકભાજી કહેવાય? તો કે આને ગાજર. અહીંયા લખવાનું ગનેકાનું ગાજર. ઓ આ તો બધા એને ખબર જ છે. તમે બધાય ફોડો જ છો ને ફટાકડા આટલા બધા દિવાળીમાં. અહીંયા લખવાનું તમારે ફટ અને કાનું ટાક અને ડા ફટાકડા. એ જ રીતે બાજુમાં જુઓ, તમે બધા દૂધ પીવો છો ને ગાયનું. જુઓ ગાયનું ચિત્ર આપેલું છે, તો આ અહીંયા લખવાનું ગાય. પછી નીચે જોશેનું ચિત્ર છે વાઘ. કે ક્યાં રહીએ? જંગલમાં. તો તમારે અહીંયા લખવાનું વાઘ. પછી આ ફળ છે, ફળ કયું છે? તો કે દાડમ. દાડમ બધાએ ખાધું છે ને? દાડમ જોયું છે ને? હા. કેવા કલરનું હોય? રેડ કલરનું. તો આપણે અહીંયા લખવાનું દાડમ. પછી આ તો તમને ખબર જ છે, આનું મમ્મી શાક પણ બનાવતી હશે. અને પાલક કહેવાય, પાલક. પછી આવે છે અનાનસ, પાઇનેપલ. એ પણ એક જાત ફ્રૂટ જ છે, આપણે ઇંગ્લિશમાં એને પાઇનેપલ કહીએ છીએ. તો આને શું કહેવાય? અહીંયા લખવાનું અનાનસ. બરાબર બાળકો? હવે તમારે આ બે પેજના કક્કો અને આ બધા ચિત્રવાળા શબ્દો ખાના પૂરી અને લખવાના રહેશે. થેન્ક યુ બાળકો.